जय श्री कृष्ण फ्रेंड्स, आज आप प्रोटीन थी भरपूर नास्तो बनावशु। नाना मोटा बधा ने खावानी मजा आवे एवी वेजी स्ट्रीप्स बनावशु। ओछा मसाला थी आ वेजी स्ट्रीप्स बने छे, छता पण एकदम टेस्टी लागे छे। सो बनावानू शुरू करिए। सो एक बाउल में आपणे लेवानू छे तुवरनी दाळ, चणानी दाळ अने मगनी दाळ। त्रणे दाळनू अमाउंट सेम छे, अर्धो अर्धो कप लीधी छे। हवे लईशु एक चमची मेथीना दाणा। आ ऑप्शनल छे, तमने नाखवा होय तो ज नाखजो, पण आनाथी टेस्ट बहु ज सरस आवशे, जरी पण कड़वू नहीं लागे। मेथी हेल्थ माटे सारी होय छे। हवे आने आपणे 3-4 वार पाणी थी बराबर धोई काढवानुं छे। ने पाणी थी बराबर धोया पछी एमांथी आपणे पाणी काढी काढशुं। सो अहींया आपणी दाळ धोवाई गई छे। હવે આપણે આમાં પાણી નાખીને 4-5 કલાક પલળવા મૂકવાનું છે। સો પાણી નાખીને 4-5 કલાક આ રીતે રહેવા દઈશું। તમને સવારે બ્રેકફાસ્ટમાં કરવું હોય તો તમે આ રાતે પણ પલાળી શકો છો, એટલે તમારો એટલો ટાઈમ બચી જાય। હવે 4-5 કલાક થઈ જાય એટલે હવે આપણે ઓપન કરીને જોઈશું, ને તમે જોઈ શકો છો કે દાળ સરસ રીતે અહીંયા ફૂલી ગઈ છે। હવે આપણે આમાંથી બધું પાણી કાઢી કાઢવાનું છે। ફ્રેન્ડ્સ, પાણી કાઢવાનું ભૂલતા નહીં। હવે પાણી વગરની આપણે દાળ લેવાની છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં એને આપણે ગ્રાઇન્ડ કરશું। તમને જોઈએ તો દાળ પલાળ્યા પછી બધી દાળ ચારણીમાં તમે કાઢી શકો છો, અને મિક્સર ગ્રાઇન્ડરમાં દાળ ચલાવવા માટે જોઈએ એટલું જ પાણી નાખજો, એનાથી વધારે નહીં નાખતા। હવે લઈશું આદુનો કટકો, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે। હવે આપણે ગ્રાઇન્ડ કરશું, અને મેં કીધું એ પ્રમાણે દાળ ચલાવવા પૂરતું જ 15 પાણી નાખજો। સો અહીંયા આપણી દાળની પેસ્ટ તૈયાર છે। તમે જોઈ શકો છો કે હમણાં આપણી પેસ્ટ એકદમ ઘટ્ટ છે, આપણે જેટલું પાણી જોઈએ એ પ્રમાણે લઈને એને ગ્રાઇન્ડ કરી છે। હવે આપણે લઈશું 1/2 કપ દહીં। દહીં થોડું ખાટું લેજો, બહુ ખાટું પણ નહીં, બહુ મોળું નહીં, એ ટાઈપનું લેજો, કેમ કે આપણે આને ફરમેન્ટ નથી કરતા એટલે થોડું ખાટું જોઈશે। હવે લઈશું હિંગ, હળદર, લીલા મરચા, ને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે લેજો। હવે આપણે એડ કરશું વેજીસ, એમાં પહેલા આપણે લઈએ છીએ કોથમીર, કોથમીરની બદલે તમે પાલક પણ લઈ શકો છો, ગાજર, ગાજરને કાંચીણી કાઢો અથવા તો એકદમ ફાઇનલી આ રીતે એને ચોપ કરવાની છે, અને વટાણા। જો તમે ફ્રોઝન વટાણા વાપરવાના હો તો એને બોઇલ કરવાની જરૂર નથી, અને તમે ફ્રેશ વાપરવાના હોય તો બોઇલ કરજો। મીઠું સ્વાદ પ્રમાણે। હવે બધું આપણે એકવાર મિક્સ કરી લઈશું। સો તમે જોયું કે આમાં મસાલા બહુ જ ઓછા છે, પણ જ્યારે આ બની જશે ફ્રેન્ડ્સ, ગેરંટી છે તમને આ બહુ જ ભાવશે। અને જો બાળકો દાળ ન ખાતા હોય તો આ મસ્ટ છે, કેમ કે ફૂલ ઓફ પ્રોટીન બનશે। હવે આપણે એકવાર મિક્સ કરી લીધા પછી પાણી લઈશું, અને આપણે જે રીતે ઇડલીનું બેટર બનાવીએ છીએ એ કન્સિસ્ટન્સી થાય એટલું પાણી લેવાનું છે। સો સેમી થિક બનાવશું, બહુ ઘટ્ટ પણ નહીં અને બહુ પતલું પણ નહીં। સો અહીંયા તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે બહુ થિક પણ નથી અને બહુ થીન પણ નથી। સો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, આપણને આ પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈએ છે। સો અહીંયા આપણું બેટર તૈયાર થઈ જાય પાણી નાખીને, પછી આપણે અંદર એડ કરશું ફક્ત 2 ટેબલસ્પૂન તેલ, જેનાથી બહુ જ સરસ ફાઇન પોચી વેજી સ્ટ્રીપ્સ બનશે। પાછું બધું એકવાર બરાબર મિક્સ કરી લઈએ। સો ફ્રેન્ડ્સ, કન્સિસ્ટન્સી તમે આ પ્રમાણે રાખજો કે નહીં બહુ ઘટ્ટ અને નહીં બહુ પતલી। સો અહીંયા આપણું બેટર તૈયાર છે। હવે આપણે બેટરને 2 ભાગમાં ડિવાઈડ કરવાનું છે, એટલે આપણે આ 2 વાર બનશે। સો અહીંયા હું હવે 1/2 બેટર એક બાઉલમાં કાઢી રહી છું।
ને ફ્રેન્ડ્સ ઈનો નાખતા પહેલા જેમાં તમે આ ઢોકળા સ્ટીમ કરવાના હો એ સ્ટીમર પહેલેથી પ્રીહીટ કરવાનું છે, અને જેમાં ખીરું કાઢવાના હો એ કન્ટેનર પણ તેલથી ચોપડીને તૈયાર રાખવાનું છે. હવે આ અડધા ભાગમાં લઈશું 1 ટીસ્પૂન ઈનો, ને એના ઉપર આપણે લઈશું 1 ટીસ્પૂન પાણી, જેનાથી સરસ એક્ટિવેટ થશે. હવે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હળવે હાથે મિક્સ કરવાનું ઈનો નાખ્યા પછી, અને એક જ ડિરેક્શનમાં મિક્સ કરજો તો બહુ જ સરસ તમારી સોફ્ટ અને સ્પંજી વેજી સ્ટ્રીપ્સ બનશે. તો અહીંયા ઈનો સાથે બેટર તૈયાર છે. હવે આપણે જે ડબ્બો ગ્રીસ કરીને રાખ્યો હોય એમાં આપણે એને પોર કરશું, ને તમે અહીંયા જોઈ શકો છો કે આ તેલથી ગ્રીસ કરીને રાખેલો છે. સો ઈનો નાખ્યા પહેલાં બધી પ્રોસીજર પહેલેથી કરી રાખવાની, અને સેમ વે ફ્રેન્ડ્સ આ જે પ્રોસીજર કરો છો એ જ પ્રોસીજરથી બીજું જે અડધું હાફ આપણે રાખ્યું છે એ પણ એ જ રીતે કરવાનું. એમાં પણ 1 ટીસ્પૂન ઈનો નાખીને આ રીતે પ્રોસીડ કરવાનું. હવે લઈશું થોડા રેડ ક્રસ્ટ પેપર અને જેન્ટલી એકવાર આપણે ટેપ ટેપ કરશું એટલે ઇવનલી બરાબર સ્પ્રેડ થઈ જાય. હવે અહીંયા મેં સ્ટીમરની જ માટે કુકર લીધું છે. કુકરમાં પાણી ઓલરેડી ગરમ થઈ ગયું છે, ને ઉપર મેં રિંગ મૂકી છે, ને હવે એના ઉપર મૂકીશ આ ઢોકળાનું કન્ટેનર. પણ ફ્રેન્ડ્સ તમે જે રીતે ઢોકળા ઉતારતા હો ઢોકળાના સ્ટીમરમાં કે કુકરમાં કે કઢાઈમાં, એ જ રીતે જે તમને રીત કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમે એને સ્ટીમ કરજો. અને જો તમે કુકરમાં મૂકવાના હો તો સીટી મૂકવાની નથી, નો વિસલ. કુકરમાં કરો તો નો વિસલ. હવે આને આપણે હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરશું, હાઈ ફ્લેમ 15 મિનિટ્સ. સ્ટીમ કરવા માટે કુકરમાં પાણી ઇનફ લેજો. હવે 15 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો, અને કેરફુલી હવે આપણે આને ખોલશું. જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત થયા છે. હવે આપણે બરાબર કૂક થયા છે કે નહીં એ જોવા માટે અંદર એક ચપ્પુ નાખવાનો, અને જો ચપ્પુ ડ્રાય આવે એનો મતલબ કે પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે આ કન્ટેનરને સ્ટીમરમાંથી બહાર કાઢવાનું, અને બહાર કાઢીને કમ્પ્લીટલી આને આપણે ઠંડુ થવા દેવાનું છે. જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી આને આપણે કાઢવાનું નથી, આ જ રીતે રહેવા દેવાનું છે. અહીંયા કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે, ને તમે જોઈ શકશો કે સાઈડ પરથી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો પણ આપણે એકવાર આ રીતે ચપ્પુ ફેરવી દેવાનું. ને હવે આપણે આના ઉપર એક પ્લેટ મૂકશું અને પ્લેટને ફ્લિપ કરશું. જેવું તમે ફ્લિપ કરશો ઇઝીલી ફ્રેન્ડ્સ આ ફાઇન વેજી કેક બહાર આવી જશે. તમે જુઓ આનો લુક કેટલી મસ્ત લાગે છે, ફૂલ ઓફ વેજી અને એકદમ સરસ સોફ્ટ અને સ્પંજી થઈ છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણે હાથો નથી આપ્યો છતાં એકદમ જાળીદાર થઈ છે. હવે સેમ વે પાછું આપણે આને ફ્લિપ કરીને સીધું કરી કાઢશું, અને તમને જે રીતે કટ્સ કરવા હોય, ટ્રાયેંગલ, સ્ક્વેર કે સ્ટ્રીપ્સ, જે રીતે કટ્સ કરવા હોય એ રીતે તમે કરી શકો છો. અહીંયા હું લાંબી લાંબી સ્ટ્રીપ્સ બનાવી રહી છું. હવે તમે અંદરથી જુઓ કે કેટલા જાળીદાર છે. આપણે આને આથો નથી આપ્યો તો પણ સરસ જાળીદાર થયા છે, એકદમ સોફ્ટ સ્પંજી અને જાળીદાર. હવે અહીંયા હું લોંગ સ્ટ્રીપ્સ કાપી કાઢીશ, અને લોંગ સ્ટ્રીપ્સ કરતી વખતે આ જે બાજુની સાઇડ્સ નીકળે એ પણ આપણે ખાઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ, આ પણ આપણે વાપરી શકાય છે, એકદમ યમ્મી ટેસ્ટ છે. અને આ તો પ્રોટીનથી ભરપૂર છે, ને તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ તમે નાખીને વધારે હેલ્ધી બનાવી શકો છો. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે અહીંયા બધી સ્ટ્રીપ્સ તૈયાર છે, અને તમે આ એમ નેમ પણ આ રીતે ખાઈ શકો છો, પણ હું આને બેઉ સાઈડથી કડક કરવાની છું. સો એને માટે લીધું છે એક પેન. પેનમાં લઈશું તેલ, રાઈ, રાઈ તતડે એટલે અંદર આપણે લઈશું લીમડો, ને હવે જે આપણે સ્ટ્રીપ્સ કાપી રાખી છે એ અંદર મૂકવાની છે. ઉપરનો ભાગ નીચે રાખવાનો, અને જેમ જેમ તમે આ પીસીસ મૂકતા જાઓ
तेल में आ रीते बराबर पहला कोट करवानी अने आपणे गोठवता जवानुं छे। એટલે તેલ માં આ રીતે કોટ કરવાથી ફાઇન ક્રિસ્પી પડ થશે આનું। ને આ રીતે બધી ગોઠવી લીધા પછી હવે આને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી નીચેથી થોડી કડક ન થાય ત્યાં સુધી આપણે એને કુક કરશું। થોડી વારે જોવાનું કે જો નીચેથી આ રીતે કડક થઈ ગઈ હોય તો આપણે સાઈડ ચેન્જ કરી લેવાની। આ તો બહુ જ મસ્ત લાગશે, બે પડ તમારા કડક અને વચ્ચે સોફ્ટ, એનો લુક પણ સરસ લાગશે। સો અહીંયા બધી લાઇટ બ્રાઉન નીચેથી થઈ ગઈ છે એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરીએ છીએ અને સેમ વે હવે નીચેની સાઈડને પણ આ રીતે આપણે કડક થવા દઈશું। આ રીતે ટેસ્ટ વધારે સારો લાગશે, ઉપરના બે ઉપર કડક અને અંદરથી સોફ્ટ, જોતાની સાથે જ ખાવાનું મન થાય છે એવો આનો લુક લાગશે। હવે અહીંયા બેવ સાઈડ પરફેક્ટલી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે નીચે અને ઉપર બેવ સાઈડથી। સો હવે આપણે એને બાર પ્લેટમાં કાઢશું અને તમને જેટલી ક્રિસ્પી કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો છો। રેડી ટુ સર્વ છે, એન્જોય કરો ટોમેટો કેચઅપ અથવા ચટણી સાથે। હવે આનો લુક જુઓ, એક એક બાઇટ તમને ખાવાની મજા આવશે કેમકે તમને બાઇટ્સમાં ઉપર નીચેના ક્રિસ્પી પડના ક્રંચ આવશે અને અંદરનો સોફ્ટ ફિલિંગ, ને આ હેલ્ધી છે। અને તમે હવે અંદરથી જુઓ, ફૂલ ઓફ વેજી અને એકદમ સોફ્ટ સ્પંજી જાળીદાર। જો બાળકો દાળ ન ખાતા હોય તો આ એક વાર તો જરૂર બનાવી જોજો, બહુ જ ભાવશે। સો ફ્રેન્ડ્સ, આ વેજી સ્ટ્રીપ્સ તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને કેવી લાગી। તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ ફોર વોચિંગ।